મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યના નિયમો, જે પહેલી તારીખથી એટલે કે 1 ફેબ્રુઆરીથી નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે. કયા કયા નવા નિયમો છે એના વિશે જાણીશું અને મળશે 10 લાખનો લાભ. રેશન કાર્ડ ગેસની અંદર સૌથી મોટો ઘટાડો, સંપૂર્ણ વિગતવાર માહિતી વિગતવાર જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું 1 ફેબ્રુઆરી રજૂ થઈ રહેલું મોદી સરકારનું બીજું કાર્યકાળનું આ વચલાગાળાનું બજેટ હશે. તો કરમુક્તિ અને રાજકોષીય સુધારાની અપેક્ષા બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં NPA આંશિક ઉપાડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં નવા હપ્તા, SBI હોમ લોન અભિયાનમાં ફેરફાર અને અન્ય નિયમો લાગુ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, 1 ફેબ્રુઆરી વચ્ચેગાળાનું બજેટ નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા આ કાર્યકાળનું છેલ્લું બજેટ હશે. દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રોમાં મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. તો ઘણા નિષ્ણાંતો કહે છે કે આશાવાદી છે કે સરકાર મૂડી ખર્ચમાં વધારો કરશે. જો કે આ બજેટ કોઈ ખાસ જાહેરાત થવાની નથી, પરંતુ અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર મધ્યવર્ગમાં તેમનો ખર્ચનું સંચાલન કરવા માટે કેટલીક રાહતો પેકેજ પણ આપી શકે છે. તો મિત્રો, એની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું SGB એટલે કે સોવરિયન ગોલ્ડ બોન્ડ માટે, જે 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે નિયમો. તો ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરી નાણાકીય વર્ષ 2023-24 શ્રેણીમાં સોવરિયન ગોલ્ડ બોન્ડની છેલ્લા હપ્તા બહાર પાડશે. તો SGB 2023-24માં સિરીઝ 4 અંતર્ગત જે 12 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે, જ્યારે અગાઉનો હપ્તો 18 ડિસેમ્બર ખુલ્યો હતો અને 22 ડિસેમ્બરે બંધ થયો હતો. આ હપ્તા માટે સેન્ટ્રલ બેંક સોનાની ઇસ્યુ કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી. સાથે મિત્રો, NPS ઉપાડના નિયમોની અંદર ફેરફાર. તો મિત્રો, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત જાન્યુઆરીમાં નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ રોકાણ કરેલા ભંડોળની આંશિક ઉપાડ માટે માર્ગદર્શિકા મુક્ત મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો. તો પેન્શન બોડીને સ્પષ્ટતા કરી છે કે સબસ્ક્રાઇબ પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકે છે અને આ નિયમો 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. તો મિત્રો, આપણે વધુમાં છે કે EKYC બાબતે સૌથી મોટો નિર્ણય. તો મિત્રો, ફાસ્ટેગ EKYC માટે જે નિયમ બદલાશે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે KYC વગરના તમામ ફોગેસ્ટ 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે અને 1 ફેબ્રુઆરીએ યુઝર્સે ખાતરી કરી પડશે અને તેમના ફાસ્ટેગ માટે પર KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 7 કરોડ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા છે, પરંતુ 4 કરોડ સક્રિય છે. આ સિવાય 1.2 કરોડ ડુપ્લિકેટ ફાસ્ટેગ છે. તો SBI હોમ લોન પર છૂટ. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હાલમાં તેના ગ્રાહકોને હોમ લોન પર રાહત આપી રહી છે. તો 65 BPS જેટલા ઓછા વ્યાજદરે હોમ લોન ઓફર કરે છે. તો મિત્રો, હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. આ રાહત ફિક્સ પે, NRI નોન સેલરી પ્રિવેજ અને અન્ય ઉપલબ્ધમાં રહેશે. મિત્રો, મહત્ત્વની યોજના ધનલક્ષી FD યોજના. તો મિત્રો, પંજાબ એન્ડ સિંધ બેંકની ધનલક્ષ્મી 444 દિવસની વિશેષ FD છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. તો બેંક જે છેલ્લી તારીખ 31 નવેમ્બર 2023થી વધારીને 31 જાન્યુઆરી 2024 કરી છે. તો આવી સ્થિતિમાં જે લોકો FDમાં પૈસા રોકે છે તેઓ માટે રોકાણ કરી શકે છે. આ FDની મુદત 444 દિવસની છે. તો અન્ય વ્યાજદર 7.4% છે અને સુપર સિનિયર માટે 8.05% છે. તો મિત્રો, જો ધનલક્ષ્મી FDની અંદર તમે રોકાણ કરવા માગો છો તો તમે એ કરી શકો છો, જે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી. તો મિત્રો, જે પંજાબ એન્ડ સિંધ બેંક કરવામાં આવી છે. તો મિત્રો, અગત્યની વિગત છે, સરકાર આ યોજના 1 ફેબ્રુઆરી 2024ના રોજ દેશનું બજેટ જાહેર કરી શકે છે. તો બજેટમાં 2024માં આયુષ્માન ભારત કવર વધારવાનો નિર્ણય જાહેર કરી શકે તેવી આશા છે. જો કે અંતિમ નિર્ણય લેવા હજુ બાકી છે. કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે.
તો સરકારી સૂત્રો અનુસાર સરકાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મળનાર હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારો કરી શકે છે. તો હાલ સરકારી હોસ્પિટલમાં ઇલાજ અથવા દાખલ થવા માટે પરિવાર દીઠ વાર્ષિક 5 લાખ રૂપિયા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે. તો હવે સરકાર હાલ વીમા કવર 50% સુધી વધારો કરી શકે. સરકાર આવી સલાહ બજેટમાં આપવામાં આવી શકે. જો સરકાર 50% હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારે છે તો કવર વધીને 10 લાખ રૂપિયા થઈ શકે છે, એટલે કે ડબલ થઈ શકે છે. તો મિત્રો, જે 5 લાખથી મળીને હવે 10 લાખ રૂપિયા તમને આયુષ્યમાન ભારત જે કાર્ડ છે એની અંદર મળવાપાત્ર થશે. તો મિત્રો, સૌથી યોજના મોટી છે કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હવે તમને ડબલ સહાય મળશે. તો મિત્રો, વધુમાં છે કે 1 ફેબ્રુઆરીથી રાધણ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી થશે અને ફેરફાર થશે. સબસિડીવાળા 14.2 કિલોગ્રામ ઘરેલું રાધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તો સામાન્ય રાધણ ગેસ સિલિન્ડરના ગ્રાહકો રાહત મળી શકે છે અને ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો જાણીએ કે ઓઇલ માર્કેટિંગ કંપનીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ કેટલો, જે ચૂંટણીના કારણે સૌથી મોટો ઘટાડો કરી શકે છે. તો મિત્રો, 1 ફેબ્રુઆરીથી ચૂંટણીના કારણે જે ગેસની સિલિન્ડરના ભાવ સૌથી મોટો ઘટાડો થઈ શકે છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો ફેબ્રુઆરી મહિનાની અંદર વચલા ગાળાનું બજેટમાં જાહેરાત થવાની છે. તો એની અંદર રેશન કાર્ડ ધારકોને રાશન કીટ વિતરણ માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે અને અનાજની અંદર પણ સૌથી મોટો ફેરફાર થઈ શકે છે. તો મિત્રો, આ હતી અગત્યની સૌથી મોટી માહિતી જે ફેબ્રુઆરી મહિનાની અંદર અગત્યના નિયમોની અંદર સૌથી મોટો તમને ફેરફાર જોવા મળશે. તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.